સાવરકુંડલા એપીએમસી અને વેપારી મંડળ સામસામે આવ્યા. હરાજી બંધ રહી. ખેડૂત જગતનો તાત કહેવાય છે, પણ જગતના તાતની દશા કપોળી તેવી સ્થિતિ અમરેલી જિલ્લાના સાવરકુંડલા યાર્ડમાં સર્જાઈ છે. સાવરકુંડલા યાર્ડમાં વેપારીને નોટિસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન બન્યા છે અને યાર્ડમાં જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, ચાલો રિપોર્ટમાં જોઈએ. આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા એપીએમસી સેન્ટર. સાવરકુંડલા એપીએમસીમાં ગઈકાલે એક ખેડૂતને વેપારી સાથે રકઝક થયા બાદ એપીએમસી ખેડૂતે ફરિયાદ કરતા યાર્ડ દ્વારા રાધારમણ ટ્રેડિંગના વેપારીને નોટિસ પાઠવતા આજે વેપારીઓ દ્વારા જાહેર હરાજી બંધ કરવાના નિર્ણયથી ખેત જણસો લઈને આવેલા ખેડૂતો જાય તો જાય કહાની બન્યા છે. એક વખત ફરી વખત વાંચી લો કે હાલશે એ તો એડિટ કરી નાખ્યો. હાલમાં તમે હું લઈને આવ્યા વાત કરો નથી. હું મારું નામ છે મુકેશભાઈ ભીખાભાઈ સોડોડિયા, ગામ ઝીરા. અહીંયા રાતના કપાસ લઈને આવ્યા છીએ અને અહીંયા બધે બંધ છે હેડ અને રાતના હેરાન થઈએ છીએ. હજી કોઈ નિર્ણય આવ્યો નથી. અત્યારે અમે ભાડે રિક્ષાઓ લઈને આવીએ છીએ, એ લોકોને અમારે શું દેવું? આ લઈને જાવીએ ઘેરે પાછો કપાસ લઈને જાવી તો અમારે એ લોકોને ભાડું દેવું શું કરવું? મારું નામ ભરતભાઈ કાળુભાઈ સાવલિયા છે. મારું ગામ સિમરણ છે. હું અહીંયા રાતનો કપા લઈને આવેલો છું, પણ સવારે આવ્યો તો મને ખબર પડી કે હરાજી બંધ છે. હરાજી બંધ હતી તો હું ઓફિસે ગયો. ઓફિસે પણ કોઈ સત્તાધીશો છે નહીં અને પાછો અહીંયા આવ્યો એટલે ખબર પડી કે હરાજીનું કામકાજ તો નથી થવાનું. બધા લગ્નમાં વૈયા ગયા છે સત્તાધીશો બધા. તમારે કેવું પડે છે? અમારે પરેશાની એવી છે કે અમે બહુ હેરાન થાવી છે. કોઈ અહીંયા આવ્યું નથી અમને મળવા. મારું નામ ચીમનભાઈ મધુભાઈ શેકડા. મારું ગામ જીરા છે. હું કપાસ લઈને આવ્યો છું રાતે અને અહીંયા સવારે ખબર પડી કે આવડા લોકોને વેપારીને ને યાર્ડના સત્તાધીશોને કંઈક વિવાદ છે. તો જાણતા એવું મળ્યું છે કે નોટિસ કાઢી છે બોલાવ્યા વગર કે કીધા વગર. વેપારીને એ રોષ છે કે અમારી અરે કોઈ સરસા કર્યા વગર આ સીધી જ નોટિસ કાઢીને એક દબાવવા જેવી વાત છે અને બંધ રાખે એટલે ખેડૂતો વેપારી માથે તરત ઓલું થાય અને ખેડૂતોને અટકાયત થાય. કોઈ ભાવની કે કોઈ મુદ્દો છે નહીં આમાં. મુદ્દો એટલો જ છે ગાહડીને ટેકો કરવાનો. પરેશાની જ હોય ને. ભાડું દીધું હોય કોઈ બે ગાહડી કે પાંચ ગાહડી ના ભાડા લઈને આવ્યા હોય, સવારે જમવા હોય, બપોરે જમવાનું, આ પાછું લઈ જવાનું, ભાડું કોણ ચૂકવે? પરેશાની પારાવાર થાય એવી ટાઈટમાં ટણાઈ દેવાવું, એ લોકોને કેટલી મુશ્કેલી થાય. હવે તો એના મુદ્દા પતે તો કરે, હજી તો એ વેપારી બધા ભેગા થઈને બેઠા છે, એડવાળા બેઠા છે. એડવાળા તો એવું પણ કહે છે કે 1.5 મહિનો ભલે ને બંધ રહે, અમારે શું વાંધો છે? ખેડૂતોની યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને પોતાનો માલ પરત લઈ જવાનું માઇકમાં એલાન થતા ખેડૂતોનું ટોળું યાર્ડ કચેરીએ પહોંચીને ધરણા શરૂ કર્યા હતા. ખેડૂતો ના ખોરવાય તે માટે પોલીસ યાર્ડમાં પહોંચી હતી અને ખેડૂતોને સમજાવટના પ્રયાસો કર્યા હતા. ત્યારે યાર્ડના જોઈન્ટ સેક્રેટરીએ વેપારીએ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટિસ પાઠવી, જેને ત્યારે યાર્ડના જોઈન્ટ સેક્રેટરીએ વેપારીને ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટિસ પાઠવેલ, જેને લઈને વેપારીઓ યાર્ડને દબાવવા માટે હરાજી બંધ રાખેલ હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે દોલતી તથા આંબળીના બે ખેડૂતો કપાસ લઈને આવેલા, તેના હરાજીમાં જે વેપારીના કપાસ ગયેલો તેના કાંટે કંઈ પણ લેવા બાબતે, ગાંસડી લેવા બાબતે માથાકૂટ થયેલ, જેના અનુસંધાને ખેડૂતે ફરિયાદ કરતા માર્કેટયાર્ડ દ્વારા તેને નોટિસ આપવામાં આવેલી, જેના અનુસંધાને તમામ વેપારીઓ સંગઠિત થઈ અને હડતાલનું શસ્ત્ર ઉગાડ્યું છે.
તો અચોક્કસ મુદત સુધીનું હડતાલ રહેશે જ્યાં સુધી તમે લાયસન્સ આ નોટિસ પાછી નહીં ખેંચો ત્યાં સુધી. એટલે અત્યારે જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા એના માટે અમે એને મનાવ્યા કે ભાઈ આ જે આ માલ લઈને આવ્યા છે એને એનો નિકાલ કરી દો, બાકી તમે હડતાલ રાખો તમને કાંઈ વાંધો નથી. પરંતુ એ લોકો મક્કમ રહ્યા છે, જેથી અમારે અત્યારે જાહેરાત કરવી પડી કે જે કંઈ ખેડૂતો છે માલ લઈને આવ્યા છે પરત લઈને જઈ શકે છે અથવા તો સલામત રીતે ઢાંકીને મૂકીને જાય છે. યાર્ડમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોએ માલ લાવો નહીં એવી જાહેરાત યાર્ડ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો હાલ યાર્ડ સેક્રેટરી કચેરી બહાર ધરણા પર બેઠા છે ને પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવટ થઈ રહી છે, પણ ખેડૂતોની ખેત જણસો ખરીદ ના કરવાના વેપારીઓના નિર્ણયથી ખેડૂતોની દશા કફોડી થવા પામી છે ને ખેડૂતોને પોતાની ખેત જણસો પરત લઈ જવાની મુશ્કેલીઓ વધે તેવા સમીકરણો હાલ સાવરકુંડલા યાર્ડમાં સર્જાયા છે. ખેત જણસો વેચ્યા વગર પરત જશે કે જાહેર હરાજી શરૂ થશે તે અવડવ વચ્ચે યાર્ડમાં વાતાવરણ હાલ તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે.